નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું ભરત હેરમા અને આપ જોઈ રહ્યા છો લોક ફરિયાદ ન્યૂઝ ફટાફટ ટોપ 10. દક્ષિણ ભારતના કદ્દાવર નેતા એમ કરુણાનિધિને તેમના ચાહકોએ અશ્રુભીની આંખે વિદાય આપી. પુત્ર સ્ટાલિન તથા પુત્ર કિનિમોજી પિતાના મૃતદેહ પાસે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. બૌદ્ધ ધર્મના વડા દલાઈ લામાએ એક નિવેદન આપતા કહ્યું હતું કે ગાંધીજી તો પીએમ પદે ઝીણાને જ ઈચ્છતા હતા, પરંતુ નહેરુજી તેમની વાત માન્યા નહીં. જો નહેરુજી તેમની વાત માન્યા હોત તો દેશના ભાગલા ના પડે. ઉત્તર પ્રદેશની હાઈકોર્ટે ઉત્તર પ્રદેશની સરકારને સણસણતો સવાલ પૂછ્યો છે. શેલ્ટર હોમની બાળાઓ પર બળાત્કારની ફરિયાદ હોવા છતાં પણ તમે કેમ મૌન રહ્યા? હવે બળાત્કારની ઘટનાની તપાસનું ધ્યાન હાઈકોર્ટ રાખશે. કેન્દ્ર સરકારે એક નિવેદન આપતા જણાવ્યું છે કે જોજો નિવેદન આપવામાં સંયમ રાખે, અને આ બાબતે એટર્ની જનરલ અને સુપ્રીમ કોર્ટ વચ્ચે હુસાતુસી ચાલુ થઈ ગઈ છે. ભારતના પડોશી દેશ મ્યાનમારે ભારતીયો માટે પોતાની સરહદો ખુલ્લી મૂકી દીધી છે. હવે ભારતીયો વિશેષ અનુમતિ વગર પણ સરહદ પાર કરી શકે છે. ભારત અને મ્યાનમાર માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. સુપ્રીમ કોર્ટે આમ્રપાળી બિલ્ડર્સને કડક ચેતવણી આપતા કહ્યું છે કે હવે ગ્રાહકોને ઘર આપો, નહીંતર અમે તમને બેઘર કરી નાખીશું. પ્લાસ્ટિકથી બનેલા રાષ્ટ્રધ્વજનો ઉપયોગ ન કરવા સરકારની લોકોને સલાહ, કારણ કે પ્લાસ્ટિકથી બનેલા રાષ્ટ્રધ્વજનો કુદરતી નાશ ન થતો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. મરાઠા આરક્ષણ આંદોલનના પગલે આજે ફરી મહારાષ્ટ્ર બંધ છે. પુણેના 7 જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે તથા શાળા અને કોલેજોમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. આજથી લોર્ડ્સ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે. ભારતીય ટીમ જીતના જુસ્સા સાથે મેદાનમાં ઉતરશે. અભિનેત્રી પ્રિયંકા ચોપડાને ભારે ફટકો પડ્યો છે, કારણ કે જે હોલીવુડ ફિલ્મ માટે તેણે સલમાન ખાનની ભારત ફિલ્મ છોડી હતી તે હોલીવુડ ફિલ્મ હવે હમણાં શરૂ નહીં થાય. તો દર્શક મિત્રો, આ હતા આજના અમારા ફટાફટ ટોપ 10 ન્યૂઝ, અને આવા જ રસપ્રદ સમાચાર જોવા માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમને આભારી કરો. અમારી યુટ્યુબ ચેનલ છે RJT લોક ફરિયાદ ન્યૂઝ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.